અરવલ્લી જિલ્લાના સાઢબા પોલીસ સ્ટેશન વિસ્તારની વાવફળી નવરાત્રી ચોકમાં દશેરા પર્વની ઉજવણી દરમિયાન રાત્રિના 1.5 વાગ્યાના અરસામાં કલાજીના મુવાડા ગામના આશરે 17 વર્ષીય સંદીપ બારૈયા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે। સાઢબા ગામના 3 શખ્સોએ સંદીપને માથાના ભાગે આરોપીને હાથમાં પહેરેલું કડું મારી જમીન પર સુવડાવી દઈને ગરડા પાટુનો માર માર્યો હતો। હકીકત એવી છે કે સંદીપ બારૈયા ફોનમાં વિડિયો જોઈ રહ્યો હતો તે દરમિયાન મુખ્ય આરોપીને સંદીપને ભૂલથી પગ અડકવા જેવી સામાન્ય બાબતની અદાવતમાં 3 શખ્સોએ બેરહેમીથી માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સંદીપને બાયડના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાને લઈ આરોપીઓ વિરુદ્ધ સાઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, પરંતુ સવાલ એ છે કે કેમ સાઠંબા પોલીસનો કોઈને ડર નથી, કેમ આવી યુપી બિહાર જેવી ઘટનાઓ સામે આવે છે। પોલીસ વડાએ આ બાબતે ગંભીરતા દાખવી સમાજમાં દાખલો બેસે અને આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો ગઈકાલે ઘટના શું બનેલી? ગઈકાલે અમે લગભગ રાત્રે 9:30 વાગે નીકળેલા અહીંથી સાઠંબા જવા। સાઠંબા થોડીક વાર બેસી રહ્યા અને ફર્યાને કરીને 12 વાગેલા પછી વાવમાં ગયા। વાવમાં ત્યાં થોડીક વાર ગરબા ગયા અને લગભગ 1:30 સમય હતો। ત્યાં જઈને પછી એક સોલંકી હિતેન્દ્રસિંહ અને તેને મારો પગ અડી ગયો ભૂલથી, તે પછી તેને ભૂલ લડાઈ કરી મારી જોડે કે કેમ અડ્યો એમ કરીને। પછી એનો કોક કાકાવાળો છે ભાવેશ કરીને, એ આવીને ફેટ પકડી મારી અને નીચે પાડીને મારા મારી ચાલુ કરી દીધી અને મારા માથેથી ખૂબ જ ભૂલ વધ્યું અને પછી હું દવાખાને ગયો। મારા મિત્રોએ એમ્બ્યુલન્સને ફોન કર્યો પછી હું બહાર દાખલ થયો। તમારી માંગણી શું છે? મારી માંગણી એટલી જ છે કે આવું કોઈના જોડે ના થાય અને મને હવે સ્કૂલમાં જતાં ડર લાગે છે, કારણ કે આ બધું થયા પછી કોઈ ગેરંટી નથી કે ફરી આવું ના થાય। એક તરફ પરીક્ષા છે તમારી, એક તરફ આ માહોલ થયો, હવે તમે બધું કઈ રીતે મેનેજ કરશો? પરીક્ષા છે તો પરીક્ષા હવે નહીં થાય, પરીક્ષા બીજું તો શું, એક્ઝામ લેટ રીટ મારી પોસ્ટપોન કરવી પડશે। સોલંકી રામસિંહ જીવસિંહ, માજી સરપંચ કલાજી નામવાળા। કલાજી ઘટના બની એના વિશે તમારું શું કહેવું છે? કલાજી જે ઘટના બની છે સાઠંબાની અંદર એ વખોડવા લાયક છે અને ગઈકાલે રાત્રે જે લુખ્ખા તકવું જે દારૂ પીને ખોટી રીતે તોફાન કરી આ છોકરાને વગાડ્યું છે એ ખરેખર સાઠંબા પોલીસને પણ વિચારવા જેવું મેટર છે કે વારંવાર આ ઘટનાઓથી પર આવી આ લોકોનો કોઈ સુધારો થતો નથી। હવે આ છોકરો જે સંદીપ કરીને જે છોકરો છે એ 11મા ધોરણનો ભણે છે, હવે ભવિષ્યમાં એમને કાલે સ્કૂલમાં જવાનું થશે, કાલે એની એક્ઝામ છે અને આ લોકો ફરી આ તોફાની તત્વ જે નાટક ના કરી એના માટે પોલીસને વારંવાર રજૂઆત કરું છું કે ભાઈ અમને કડકમાં કડક સજા થાય બરાબર, અને જે સજા એવી કરે કે સમાજમાં એક દાખલો બેસે બરાબર, એવી મારી સાઠંબા પોલીસ સ્ટેશન નંબર વિનંતી છે। નીતિન પટેલ, અરવલ્લી।